હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ્સ ચેનલની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દરેક મહિનામાં કરંટ અફેર્સ તો જોઈએ જ છીએ. તો આજે આપણે કરંટ અફેર્સના 3 ડિસેમ્બર 2017 થી 16 ડિસેમ્બર 2000 સુધીના પ્રશ્નો જોઈશું. તો એમાં પહેલો પ્રશ્ન છે, 2 ડિસેમ્બર 2017ના રોજ આંધ્રપ્રદેશ વિધાનસભામાં કયા સમુદાય માટે શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્ર માટે 5% અનામત આપવાનું બિલ પસાર કરવામાં આવ્યું? તો કાપુ ઉપરાંત તેલગા, બાલિજા અને ઓંતારી સમુદાય માટે શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્ર માટે 5% અનામત આપવાનું બિલ પસાર કરવામાં આવ્યું છે. પ્રશ્ન બીજો, ઇન્ફોસિસના નવા સીઈઓ અને એમડી તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? જવાબ છે, શ્રી સલીલ એસ પારેખની નિમણૂક કરવામાં આવી ઇન્ફોસિસના નવા સીઈઓ અને એમડી તરીકે. પ્રશ્ન 3, કેન્દ્ર સરકાર દ્વારા માનવ સંસાધન તથા વિકાસ મંત્રાલયનું નામ બદલીને કયું નામ રાખવામાં આવશે? જવાબ છે, કેન્દ્ર સરકાર દ્વારા માનવ સંસાધન તથા વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય એવું નામ રાખવામાં આવશે. પ્રશ્ન 4, 3 ડિસેમ્બર 2017ના રોજ ચા બહાર પોર્ટના ફેઝનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ છે, ઈરાનના રાષ્ટ્રપતિ શ્રી હસન રૂહાની દ્વારા ચા બહાર પોર્ટના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 5, ચીન દ્વારા પાકિસ્તાનના બંદરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં ભારત દ્વારા કયા બંદરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે? જવાબ છે, ચા બહાર ઈરાન બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 6, ચા બહાર બંદર ઈરાનના કયા કિનારે આવેલું છે? જવાબ છે, ચા બહાર બંદર એ ઈરાનના દક્ષિણ કિનારે આવેલું છે. પ્રશ્ન 7, ચા બહાર બંદર ઈરાનના કયા પ્રાંતમાં આવેલું છે? જવાબ છે, સિસ્તાન અને બલુચિસ્તાનના પ્રાંતમાં આવેલું છે ચા બહાર બંદર. પ્રશ્ન 8, ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે નવા સમુદ્ર સડક રૂટના નિર્માણ માટે ભારત દ્વારા ક્યુ બંદર વિકસાવવામાં આવી રહ્યું છે? તો આવશે, ચા બહાર ઈરાન બંદર. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે નવા સમુદ્ર સડક રૂટના નિર્માણ માટે ભારત દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રશ્ન 9, 12 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઈ કરતું વિધેયક ભારતના કયા રાજ્યમાં પસાર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે, મધ્યપ્રદેશમાં 12 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં ફાંસીની સજાની જોગવાઈ કરતું વિધેયક ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં પસાર કરવામાં આવ્યું છે. પ્રશ્ન 10, 30 નવેમ્બર 2017ના રોજ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2016 રિપોર્ટ અનુસાર સમગ્ર દેશમાં રેપના સૌથી વધુ કેસ કયા રાજ્યમાં નોંધાયા છે? જવાબ છે, મધ્યપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પ્રશ્ન 11, NCRBનું પૂરું નામ શું છે? જવાબ છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRBનું પૂરું નામ છે. પ્રશ્ન 12, તાજેતરમાં જેમનું નિધન થયું છે તેવા પ્રસિદ્ધ અભિનેતા શ્રી શશી કપૂરનું મૂળ નામ શું હતું? જવાબ છે, શશી કપૂરનું મૂળ નામ શ્રી બલબીર રાજ કપૂર હતું. પ્રશ્ન 13, શશી કપૂરને ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં કયો પદ્મ પુરસ્કાર એનાયત થયો હતો? જવાબ છે,
પદ્મભૂષણ નામનો પુરસ્કાર એનાયત થયો હતો. પ્રશ્ન 14. ભારતની મીરાબાઈ ચાનુ એ કોને એક પરાજય આપીને વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2017માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો? જવાબ છે થુન્યા સુક્યારોયન. સુકુનોન થાઇલેન્ડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પ્રશ્ન 15. મીરાબાઈ ચાનુ પહેલા ભારતની કઈ મહિલા ખેલાડીએ વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2017માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો? જવાબ છે કર્ણમ મલ્લેશ્વરી. 1994-95માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પ્રશ્ન 16. વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વધુ વિજેતા દેશનું નામ? જવાબ છે ઈરાન, જે છે એ વધુ વિજેતા દેશ છે. પ્રશ્ન 17. ભારતમાં કયો દિવસ સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે ઉજવાય છે? જવાબ છે 7 ડિસેમ્બરનો દિવસ જે છે એ સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે ઉજવાય છે. પ્રશ્ન 18. તાજેતરમાં આવેલું ઓખી ચક્રવાત કયા પ્રકારનું ચક્રવાત હતું? જવાબ છે ઉષ્ણકટિબંધીય પ્રકારનું ચક્રવાત હતું, ઓખી ચક્રવાત. પ્રશ્ન 19. તાજેતરમાં થયેલ ઓખી ચક્રવાતનો ઉદ્ભવ ક્યાં થયો હતો? જવાબ છે શ્રીલંકા પાસે હિન્દ મહાસાગરમાં ઓખી ચક્રવાતનો ઉદ્ભવ થયો હતો. પ્રશ્ન 20. અરબ સાગરમાં 2015માં ઉદ્ભવેલા મેઘા ચક્રવાત બાદ અરબ સાગરમાં આવેલા સૌથી વધુ તીવ્ર ચક્રવાતનું નામ શું છે? તો અરબ સાગરમાં 2015માં ઉદ્ભવેલા મેઘા ચક્રવાત બાદ અરબ સાગરમાં આવેલા સૌથી વધુ તીવ્ર ચક્રવાતનું નામ છે ઓખી ચક્રવાત. પ્રશ્ન 21. તાજેતરમાં ઉદ્ભવેલ ઓખી માટે ઓખી નામ કયા દેશ દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું? જવાબ છે બાંગ્લાદેશ દ્વારા ઓખી નામ સૂચિત કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 22. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે કયા શહેરને ઇઝરાયેલની રાજધાની જાહેર કરતા વિવાદ સર્જાયો હતો? જવાબ છે જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કરતા વિવાદ સર્જાયો હતો. પ્રશ્ન 23. જેરુસલેમને પોતાની કયા દેશની રાજધાની જાહેર ગણાવવા માટે કયા બે દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે? જવાબ છે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે જેરુસલેમને પોતાની રાજધાની જાહેર ગણાવવા માટે વિવાદ ચાલી રહ્યો છે, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન. પ્રશ્ન 24. તાજેતરમાં અમેરિકાએ જેરુસલેમને કયા દેશની રાજધાની તરીકે મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે? જવાબ છે ઇઝરાયેલ દેશની રાજધાની તરીકે મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે. પ્રશ્ન 25. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલમાંનું અમેરિકાનું રાજદૂતાવાસ ક્યાંથી ખસેડીને જેરુસલેમ લઈ જવાનો નિર્ણય કર્યો છે? જવાબ છે તેલ અવિવથી ખસેડીને જેરુસલેમ લઈ જવાનો નિર્ણય કર્યો છે. પ્રશ્ન 26. 9 ડિસેમ્બર 2017ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પાન કાર્ડ સાથે ફરજિયાત આધાર કાર્ડ લિંક કરાવવાની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે? જવાબ છે 31 માર્ચ 2018 સુધી કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત લિંક કરવાની મુદત વધારી છે. પ્રશ્ન 27. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનના વર્તમાન જે 10 ડિસેમ્બર 2017ની સ્થિતિએ મહાસચિવનું નામ શું હતું? સંયુક્ત રાષ્ટ્ર યુએનના વર્તમાન મહાસચિવનું નામ શું હતું? જવાબ છે શ્રી એન્ટોનિયો ગુટેરેશે મહાસચિવનું નામ છે સંયુક્ત રાષ્ટ્રના. પ્રશ્ન 28. વર્ષ 2019નો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? જવાબ છે
વર્ષ 2019 નો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાશે. પ્રશ્ન 29. વર્ષ 2023 નો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? જવાબ છે 2023 નો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. પ્રશ્ન 30. વર્ષ 2023માં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ભારત ખાતે કરવામાં આવશે. આ કેટલામો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાશે? જવાબ છે 13મો વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાશે. પ્રશ્ન 31. ભારતમાં છેલ્લે ક્યારે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો? જવાબ છે છેલ્લે 2011માં યોજાયો હતો. પ્રશ્ન 32. વર્ષ 2021માં આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી ક્યાં યોજાશે? જવાબ છે ભારતમાં યોજાશે. પ્રશ્ન 33. ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક તરીકે પ્રસિદ્ધ કયા વૈજ્ઞાનિકનું તાજેતરમાં નિધન થયું છે? તે કઈ યુનિવર્સિટીમાં કુલપતિ હતા? તો ડૉક્ટર લાલજી સિંહનું નિધન થયું છે, જે બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ હતા. પ્રશ્ન 34. ભારતમાં સાંસદો અને ધારાસભ્યો સામે થયેલી ફરિયાદોના નિવારણ માટે કેન્દ્ર સરકારે કેટલી નવી સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે કેન્દ્ર સરકારે 12 નવી સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રશ્ન 34. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી બનાવવાનો રેકોર્ડ ક્યાં ખેલાડીને નામે જાય છે? જવાબ છે શ્રી રોહિત શર્માના નામે જાય છે. પ્રશ્ન 35. આઈએનએસ કલવરી શું છે? જવાબ છે આઈએનએસ કલવરી એ સબમરીન છે. પ્રશ્ન 36. 14 ડિસેમ્બર 2017ના રોજ કઈ સબમરીન ભારતીય નૌકાદળને સમર્પિત કરવામાં આવી છે? જવાબ છે આઈએનએસ કલવરી જે છે એ ભારતીય નૌકાદળને સમર્પિત કરવામાં આવી છે. પ્રશ્ન 37. 14 ડિસેમ્બર 2017ના રોજ કોના દ્વારા આઈએનએસ કલવરી ભારતીય નૌકાદળને સમર્પિત કરવામાં આવી છે? જવાબ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઈએનએસ કલવરી નૌકાદળને સમર્પિત કરવામાં આવી છે. પ્રશ્ન 38. 14 ડિસેમ્બર 2017ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાંથી આઈએનએસ કલવરી નામની સબમરીન ભારતીય નૌકાદળને સમર્પિત કરવામાં આવી હતી? જવાબ છે મઝગાવના ડોકયાર્ડને મુંબઈ ખાતે નૌકાદળને સમર્પિત કરવામાં આવી હતી. પ્રશ્ન 39. ભારતમાં નિર્મિત આઈએનએસ કલવરીની ડિઝાઇન કયા દેશની કંપની દ્વારા બનાવવામાં આવી છે? જવાબ છે આઈએનએસ કલવરીની ડિઝાઇન ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવી હતી. પ્રશ્ન 40. તાજેતરમાં નૌકાદળમાં સામેલ થયેલી સબમરીન આઈએનએસ કલવરી કઈ ક્લાસની સબમરીન છે? જવાબ છે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. પ્રશ્ન 41. તાજેતરમાં ભારતીય નૌકાદળને આઈએનએસ કલવરી નામની એક સબમરીન સમર્પિત કરવામાં આવી છે, તો કલવરી શબ્દનો અર્થ શું થાય? તો કલવરી શબ્દનો અર્થ થશે ટાઈગર શાર્ક. પ્રશ્ન 42. તાજેતરમાં ભારતીય નૌકાદળને આઈએનએસ કલવરી નામની એક સબમરીન સમર્પિત કરવામાં આવી છે, તેમાં આઈએનએસનું પૂરું નામ શું છે? તો આઈએનએસનું પૂરું નામ છે ઇન્ડિયન નેવી શિપ. પ્રશ્ન 43. ભારતીય નૌકાદળમાં સૌ પ્રથમ સબમરીન ક્યારે સામેલ કરવામાં આવી હતી? જવાબ છે 8 ડિસેમ્બર 1967ના દિવસે સામેલ કરવામાં આવી હતી. પ્રશ્ન 44. ભારતીય નૌકાદળમાં પ્રથમ સબમરીન સામેલ થવાના કેટલા વર્ષની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી છે? જવાબ છે 50 વર્ષની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી છે. પ્રશ્ન 45. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના વર્તમાન એટલે કે 15 ડિસેમ્બર 2017ની સ્થિતિએ અધ્યક્ષનું નામ જણાવો. તો જવાબ છે શ્રી નરેન્દ્ર બત્રા હોકી ફેડરેશનના નવા વર્તમાન અધ્યક્ષ ગણાય છે. પ્રશ્ન 46. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન
એટલે કે આઈઓસીના નવા અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોણ ચૂંટાઈ આવ્યું છે? જવાબ છે શ્રી નરેન્દ્ર બત્રા છે, જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે તાજેતરમાં ચૂંટાઈ આવ્યા છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક કરવું, જેથી તમને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ, આભાર.